મોર્લેમેન્ટો સુધારની બાબતે જે છે એ વિધાન આપેલા છે એ વિધાનને આપણે ધ્યાને લેવાના છે તો પહેલું વિધાન શું કહે છે કે ઇટ એ ઇન્ટ્રોડ્યુસ ધ સિસ્ટમ ઓફ કમ્યુનલ રિપ્રેઝેન્ટેશન એટલે કે કમ્યુનલ એટલે કે આ જે જાતિના આધારે જે છે ધર્મના આધારે જે છે એ રિપ્રેઝેન્ટેશન પ્રતિનિધિત્વ આપ્યું કોણે મુસ્લિમોને બાય એક્સેપ્ટિંગ ધ કોન્સેપ્ટ ઓફ સેપરેટ ઇલેક્ટોરેટ મુસ્લિમોને અલગ મતદાર મંડળો જે છે એ આપ્યા મિન્ટો અંતર્ગત બીજું એવું કહે છે કે ઈટ રિટેઇન્ડ ઓફિશિયલ મેજોરિટી ઇન ધ સેન્ટ્રલ લેજિસ્લેટિવ એસે એસેમ્બલી કેન્દ્રીય જે વિધાનસભા હતી કેન્દ્રીય વિધાનસભા એની અંદર જે છે એ ઓફિશિયલી રીતે મેજોરિટી ચાલવી રહી મેજોરિટી ચાલ્યું પરંતુ બટ એલાઉડ ધ પ્રોવિન્સિયલ લેજિસ્લેટિવ કાઉન્સિલ ટુ હેવ એન ઓફિશિયલ મેજોરિટી અને પ્રોવિન્સિયલ પ્રાંતની અંદર પણ જે છે એ નોન ઓફિશિયલ મેજોરિટીની વાત કરી ત્રીજા નંબરનું શું કહે છે કે ઇટ અ ગ્રાન્ટેડ ફ્રેન્ચાઇઝ ટુ અ લિમિટેડ નંબર ઓફ પીપલ થોડા ઘણા લોકોને જે છે ફ્રેન્ચાઈઝનો મતલબ શું થાય ફ્રેન્ચાઈઝનો મતલબ મત આપવાનો અધિકાર આપ્યો થોડા ઘણા લોકોને મત આપવાનો અધિકાર આપ્યો કોના આધારે તો કે પ્રોપર્ટી સંપત્તિના આધારે ટેક્સ એટલે કે કરના આધારે અને એજ્યુકેશન શિક્ષણના આધારે અમુક અમુક લોકોને જે છે એ મત આપવાનો અધિકાર આપ્યો તો એ વાત તો એ વાત જે છે એ ખોટી છે કારણ કે એવું કંઈ એજ્યુકેશન અને પ્રોપર્ટી અને ટેક્સ એ બધાના આધારે કંઈ મત આપવાનો ને એવો કોઈ અધિકાર મિન્ટો અંતર્ગત આપેલો નહોતો મત આપવાનો અધિકાર તો ઓગણીસો ઓગણીસના મોન્ટેગ્યુ ચેન્સ અંતર્ગત હતો જવાબ માત્ર પહેલો અને બીજો જે છે પહેલું અને બીજું વિધાન એ જ બે જ વિધાન સાચા છે ત્રીજું વિધાન જે છે એ ખોટું છે આપણે ઓગણીસો નવનો જે મોર્લિમેન્ટો એક્ટ હતો એની થોડી વાત કરીએ આ આખા આખી વાત કઈ છે તો કે ઓગણીસો નવની અંદર જે કાયદો આવેલો હતો એની હતી તો કે એટ રિટેન્ડ ઓફિશિયલ મેજોરિટી ઓફિસિયલ મેજોરિટી સેન્ટ્રલ લેજિસ્લેટિવ કાઉન્સિલમાં જાળવી રાખી હતી પરંતુ એટલે કે કેન્દ્રની અંદર જે ધારાસભા હતી એમાં તો એમને પોતાની બહુમતી જાળવી રાખી હતી પરંતુ એવું કીધું હતું કે પ્રોવિન્સિયલ પ્રાંતિય લેવલની જે સરકાર જે છે પ્રાંતિય લેવલની જે લેજિસ્લેટિવ કાઉન્સિલ જે છે ને ત્યાં નોન ઓફિશિયલ નોન ઓફિશિયલ લોકોની મેજોરિટી બહુમતી જે છે એ રહી શકશે અને ઓગણીસો નવના કાયદા અંતર્ગત તો એમને નક્કી કરેલું હતું કોમ્યુનલ રિપ્રેઝેન્ટેશન ફોર મુસ્લિમ્સ મુસ્લિમ લોકો માટે જે છે એ અલગ મતદાર મંડળો જે છે એ રજૂ કરેલા હતા અને ત્યારથી જ તો જાતિ જે હિન્દુ મુસ્લિમના ઝઘડા જે છે એનો પાયો નાખી દીધેલો હતો અને આ ઇલેક્ટ સેપરેટ ઇલેક્ટોરેટ અલગ મતદાર મંડળ એનો મતલબ શું એનો મતલબ એમ કે જે મુસ્લિમ મતદાર મંડળો હશે ને એ જગ્યાએ મુસ્લિમ વ્યક્તિ જ ઊભા રહી શકશે અને એને મુસ્લિમ લોકો જ મત આપી શકશે એ ઊભો મુસ્લિમ રહી શકે અને એને મત પણ મુસ્લિમ જ આપી શકે પછી આગળ જતાં ઓગણીસો ઓગણીસમાં જે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એક્ટ આવ્યો હતો જેને આપણે મોન્ટેગ્યુ ચેમ્પફોર્ડ એક્ટ કહીએ છીએ ગ્રાન્ટેડ ફ્રેન્ચાઈઝ ટોટલ લિમિટેડ નંબર તો ઓગણીસો ઓગણીસમાં જે એક્ટ આવેલો હતોને એના અંતર્ગત આ મતદાનનો અધિકાર આપવામાં આવેલો હતો ઓગણીસો નવની અંદર નતો આપેલો ઓગણીસો નવ કયો હતો તો કે મોર્લે મિન્ટો અને ઓગણીસો ઓગણીસ કયો હતો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ તો મોન્ટેગ્યુ ચેમ્પ્સફડ અંતર્ગત કીધેલું હતું કે મતદાન આપવા મતદાન આપવાનો અધિકાર આપવામાં આવશે અને એ પણ અમુક અમુક લોકોને તે પ્રોપર્ટી ટેક્સ અને એજ્યુકેશનના આધારે બરાબર તો